નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ નંબર 1 સૌમ્ય સંખ્યાઓમાં જે આપણો ગયો એપિસોડ હતો એમાં આપણે થોડું રિવિઝન કરીએ, બરોબર? તો એમાં આપણે પહેલા કૌંસનું વિસ્તરણ, આપણો કયો મુદ્દો હતો? કૌંસનું વિસ્તરણ, તો એ થોડું કંઈક આગળ જોઈ લઈશું. તો કૌંસના વિસ્તરણમાં આપણે એક રકમ લઈએ, ધારો કે 10 બસો ને
માટે આપણે 2 શૂન્ય મૂકીશું 3 નો 0 સાથે 0 3 નો 0 સાથે 0 8 કરી 24 હવે આપણને ખબર છે કે 0 નો 0 સાથે 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર કેટલો થાય હંમેશા 0 માટે આપણે અહીંયા કરતા નથી આમાં હવે તમને એવું કીધું હોય કે 10 ના આધારે શોધો તો 10 ના આધારે શોધવું હોય તો 801 ની 10 ના આધારે આસનનું મૂલ્ય કેટલું થશે 801 નું 10 ના આધારે અહીંયા શું આપેલું છે 01 તો આપણે 10 માં 2 જ આંકડા જોઈએ છે તો 1 કોની નજીક કહેવાય 0 ની કે 10 ની તો 0 ની તો અહીંયા આપણે 801 ને શું લખી શકીશું 800 ગુણાકાર છે માટે ગુણાકાર આ રીતે આગળ લખવાનું બરોબર અને 286 માં આપણે 86 ને જોઈશું તો 86 કોની નજીક કહેવાય 80 ની કે 90 ની તો 90 ની તો અહીંયા આપણે શું કરીશું 290 હવે આ બંનેનો શું કરવાનો ગુણાકાર બરોબર તમને ગુણાકાર કરતા તો આવડે જ હવે આમાં આપણે ત્રીજો ટોપિક ભણ્યાતા કે રોમન રોમન અંકમાં તમને એવું કીધું હોય કે 69 અગ્રસિત્તેર નો રોમન અંકમાં લખો અગ્રસિત્તેર તો આપણને ખબર છે કે અગ્રસિત્તેર ને આપણે કઈ રીતે લખી શકીએ તો 70 - 1 લખી શકીએ હવે આપણે